આવી ગયા તમે? સરસ, ચાલો આગળ આપણે અલગ અલગ રમત રમ્યા હતા ને, તમને રમત રમવાની મજા આવે છે ને? હા, તો આજે પણ આપણે નવી નવી રમત જ રમવાના છે. એ રમતમાં તો તમને ખૂબ મજા આવશે. તો ચાલો આપણે રમત શરૂ કરીએ. જુઓ, અહીં આપણે એક રમત રમવાના છે. આ રમત કેવી રીતે રમવાની છે? તો જુઓ, અલગ અલગ કલરના અહીં પથ્થર મૂકેલા છે અને સાથે 10 રિંગ મૂકેલી છે. એક બાળક આવશે અને એક એક રિંગ કરીને પથ્થરની ઉપર એ રિંગ નાખશે. જેટલી રિંગની અંદર પથ્થર આવી જશે અને જેના પણ એ પથ્થર વધારે હશે તે બાળક વિજેતા ગણાશે. જુઓ, અહીં અવિભાઈ રમત રમવા માટે રેડી થઈ ગયા છે. તો અવિભાઈ, તમે રેડી? ઓકે, ચાલો તો તમે રમત શરૂ કરી શકો છો. હા, અવિભાઈ તો રિંગ પથ્થરની ઉપર નાખી રહ્યા છે. હવે આપણે જોઈએ કે અવિભાઈની રિંગની અંદર કેટલા પથ્થર આવે છે. અવિભાઈની રિંગ બધી પૂરી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે અવિભાઈની રિંગની અંદર કેટલા પથ્થર આવ્યા છે. જુઓ, તો અહીં અવિભાઈએ જે રિંગ નાખી છે એની અંદર 4 પથ્થર આવી ગયા છે. જુઓ, હવે અભિભાઈ આવી ગયા છે રમત રમવા માટે. તો અભિભાઈ રેડી? ઓકે, તો અભિભાઈએ રમત શરૂ કરી દીધી છે. હવે આપણે જોઈએ કે અભિભાઈની રિંગની અંદર કેટલા પથ્થર આવે છે. હા, અભિભાઈ ધ્યાનથી રમી રહ્યા છે. આપણે પછી જોઈશું કે એમના રિંગની અંદર કેટલા પથ્થર આવ્યા છે. સરસ. તો જુઓ, અહીં અભિભાઈના કેટલા પથ્થર આવ્યા છે? 3 પથ્થર આવેલા છે. રિંગની અંદર એમના 3 પથ્થર આવ્યા અને અવિભાઈના 4 આવ્યા હતા. તો આ રમતની અંદર અવિભાઈ વિજેતા બને છે. જુઓ, હવે આપણે અહીં બીજી પણ રમત રમવાના છે. એ રમત કેવી રીતે રમવાની છે? તો અહીં ઠંડા પીણાની બોટલ હોય ને, એના ઢાંકણ છે. અલગ અલગ રંગના આપણે ઢાંકણ લીધેલા છે. હવે એ ઢાંકણ આપણે જમીન ઉપર મૂકીને એનો મિનારો બનાવવાનો છે. તો ચાલો, અવિભાઈ અને અવિભાઈ રેડી? હા, અવિભાઈ અને અભિભાઈ અલગ અલગ રંગના ઢાંકણ લઈને તેઓ મિનારો બનાવી રહ્યા છે. હવે આપણે જોઈશું કે કોનો મિનારો જલ્દી બને છે તે બાળક વિજેતા ગણાશે. જુઓ, બંને બાળકો કેવા સરસ બોટલના ઢાંકણ ગોઠવી રહ્યા છે. ખૂબ સરસ. બોટલના ઢાંકણ જોઈને તો આપણને પણ રમવાનું મન થઈ જાય. હા, અરે વાહ, જલ્દી જલ્દી ઢાંકણથી તેઓ તો મિનારો બનાવી રહ્યા છે. અવિભાઈ ને અભિભાઈને તો રમત રમવાની ખૂબ જ મજા આવી રહી છે. ખૂબ સરસ. અરે વાહ, અભિભાઈનો તો મિનારો બની ગયો. જુઓ, આ અભિભાઈએ બનાવ્યો છે તે મિનારો છે. એમણે આખો મિનારો બનાવી દીધો છે. અને આ અવિભાઈનો મિનારો છે. અવિભાઈનો મિનારો 2-3 બોટલના ઢાંકણ માટે અધૂરો રહી ગયો છે. તો આ રમતમાં અભિભાઈ વિજેતા બને છે. જુઓ, અહીં આપણે એક રમત રમવાના છે. આપણે સૂન ચોકડીની રમત રમીએ છીએ ને, એવી જ રીતે આ રમત પણ રમવાની છે. તો એક બાળકના લાલ સિક્કા હશે અને બીજા બાળકના
पीड़ा सिक्का हसे। तो जुओ हवे आपणे आ रमत शुरू करीए छे। तो जुओ अभिभाए पहला लाल सिक्को मूक्यो छे, हवे एनी बाजुमां पीळो सिक्को मूक्यो छे। હવે જોઈએ, અરે વાહ। તો જુઓ અહીં પહેલા રાઉન્ડમાં અભિભાઈ વિજેતા બને છે। કેવી રીતે? કે એમની એક જ લાઈનમાં લાલ સિક્કા આવી ગયા છે। જુઓ હવે આ જ રમતનો બીજો રાઉન્ડ શરૂ થાય છે। તો હવે પહેલા પીળો સિક્કો મૂકીશું, ત્યાર પછી લાલ સિક્કો આવશે। હવે આ રમતમાં કોણ જીતશે? તો હવે બીજા રાઉન્ડમાં એક પણ બાળક જીત્યો નથી। તો આ રમતમાં અભિભાઈ વિજેતા બને છે। જુઓ બાળ મિત્રો, આપણે આજે એક બીજી રમત રમીએ। એ રમત કેવી રીતે રમવાની છે? તો હું બોલીશ કે દિવ્ય, તો તમારે બે હાથ સીધા કરવાના છે, અને હું બોલીશ કે દ્રષ્ટિ, તો બંને હાથ ઊંડા કરવાના છે। તો ચાલો આપણે આ રમત શરૂ કરીએ। દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિ દિવ્ય, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિ દિવ્ય, દિવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિ દિવ્ય। અરે વાહ, આ રમત તો બંને બાળકો ખૂબ જ સરસ રીતે રમી રહ્યા। બંને બાળકોમાંથી એક પણ બાળકને ભૂલ પડી નથી, એટલે આ રમતમાં બંને બાળકો વિજેતા બને છે। તો આ બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। તો બાળ મિત્રો, તમને રમત રમવાની મજા આવી ને? આવી ને મજા? નવી નવી રમત રમવાની તો બધાને ખૂબ જ મજા આવે, ખરું ને? તો ચાલો હવે ફરી પાછા આપણે ભણશું અને આવી નવી રમતો રમીશું।